નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 87મા એરફોર્સ દિવસની ઉજવણી કરાઈ. દેવગઢ બારિયામાં હોકીના અત્યંત આધુનિક એસ્ટ્રોક્સ ટર્ફ મેદાનનું લોકાર્પણ. ફાર્મસે અમદાવાદમાં ઓર્ગેનિક સ્ટોરનો કર્યો પ્રારંભ. ભારતીય વાયુસેના દ્વારા સ્વાક 87મા એરફોર્સ વાયુસેના દિવસની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવી હતી. ગાંધીનગરથી વાયુસેનાના પાયલોટ સહિત અધિકારીઓ, જવાનો અને વાયુસેનાના પરિવારની સંગીનીઓએ સાથે મળીને ગાંધીનગરથી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો સંદેશો આપતી સાયકલ રેલી નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી હતી, જ્યાં વેસ્ટર્ન એર કમાન્ડર ઓફિસર ઇન ચીફ સૌને સમાપન રેલીનું સ્વાગત કર્યું હતું અને બિરદાવ્યા હતા. ભારતીય વાયુસેના દ્વારા 87મા એરફોર્સ દિવસની ઉજવણીમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત એરફોર્સના પાયલોટો સહિત અધિકારીઓ, જવાનો અને પરિવારના સભ્યો સાથે આ સાયકલ રેલીમાં ભાગ લેનાર સાયકલવીરો આશરે 250 કિલોમીટરનું અંતર કાપી SOU એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા. સામાન્ય રીતે 1500 કિલોમીટરની રફતાર સાથે એરફોર્સના વિમાનનું ઉડાન કરતા આ પાયલોટો 15 કિલોમીટરની રફતારની સાયકલ યાત્રા કરી, ત્યારે આ જવાનો ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ કોઈ પણ કામગીરી સક્ષમતાથી પૂર્ણ કરવાની પ્રતીતિ કરાવી હતી. એર માર્શલે તેમના વક્તવ્ય દરમિયાન જણાવ્યું કે 2 દિવસમાં આટલું લાંબુ સાયકલિંગ કરવાની એક સિદ્ધિ એ ગૌરવ સમાન છે. ભારતીય હવાઈ દળ વિવિધ સ્તરે પોતાના અધિકારીઓ માટે સાહસ પ્રવૃત્તિઓનું આયોજન કરી પ્રોત્સાહન આપે છે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સિદ્ધિઓ પણ હાંસલ કરે છે. ગુજરાત પ્રવાસન નિગમના સિનિયર અધિકારી KL એન્ટોનીએ એર કમાન્ડર એરફોર્સ કમાન્ડર ઇન ચીફ વિશિષ્ટ સેવા મેડલ SK ઘોટિયાને સરદાર સાહેબનું સોવિનિયર અને સરદાર સાહેબની પ્રતિકૃતિનું સ્મૃતિચિહ્ન એનાયત કર્યું હતું. આ પ્રસંગે ભારતીય એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓ, એરફોર્સ પરિવારજનો, ડિફેન્સના જનસંપર્ક અધિકારી કમાન્ડર પુનિત ચડ્ડા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. और साइकिलिंग एक्सपीडिशन एक ऐसा ही कार्यक्रम है जो कि हम फिट इंडिया मूवमेंट के तहत साइकिलिंग एक्सपीडिशन जो कि गांधीनगर से 55 लोग चले थे और 250 किलोमीटर कवर करके यहाँ स्टैच्यू ऑफ यूनिटी पे पहुँचे हैं. इससे बेहतर संदेश और कोई नहीं होगा कि हम फिट इंडिया मूवमेंट के साथ हैं और ये सभी लोग, इनमें से अधिकतम पायलट हैं, कुछ लेडीज़ भी हैं, जो 1500 किलोमीटर प्रति घंटा की रफ्तार से हवाई जहाज़ चलाते हैं, आज 15 किलोमीटर प्रति घंटा के हिसाब से साइकिल चला के यहाँ पहुँचे हैं. तो विपरीत परिस्थितियों में भी ये हर काम संपूर्ण तरह से करने के लिए सशक्त है. स्टैच्यू ऑफ यूनिटी एक बहुत ही महत्वपूर्ण स्थान है हमारे लिए और हम ये संदेश देना चाहते हैं कि हम जहाँ भी रहें यूनिटी के लिए काम करते रहेंगे और साइकिलिंग एक्सपीडिशन भी यहाँ कम्प्लीट करने का हमारा यही मकसद था. गांधीनगर से स्टार्ट किए थे साइकिल, मैं पायलट हूँ, ये मेरी वाइफ रेनू त्यागी. हम साइकिल भी बहुत अच्छे से 15 किलोमीटर 20 किलोमीटर की स्पीड से लेके आए, 250 किलोमीटर कल से आप चलाया है. जब हम स्टार्ट किए थे तब भी बारिश थी, आज आप देख रहे हैं यहाँ पे अभी भी बारिश है और रास्ते में हमें तेज़ धूप और गाँव की सड़कें सब लोगों से मिलते हुए आए. फिट इंडिया प्रोग्राम जो स्वस्थ भारत प्रोग्राम जो हमारे प्राइम मिनिस्टर ने शुरू किया है, जहाँ हम देश के लिए हवाई जहाज़ उड़ाकर और अपने बाकी काम करते हैं, वहीं साथ के साथ हम पूरे देश को एक मैसेज भी देना चाहते हैं कि स्वस्थ भारत में ही हम सबको पूरा योगदान देना चाहिए. हम स्वस्थ हैं तो सब स्वस्थ हैं. 16મી ગ્રામીણ ઓલિમ્પિકનો પ્રારંભ દેવગઢ બારિયા ખાતે કરવામાં આવ્યો છે. ગ્રામીણ યુવાનો અને રમત નો પ્રોત્સાહન આપવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આ પરંપરાની આ 16મી શૃંખલાને રાજ્યમંત્રી બચુભાઈ ખાવડે પ્રારંભ કરાવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ગ્રામીણ યુવાનો યુવતીઓએ ભાગ લીધો છે. આ પ્રસંગે રાજ્યમંત્રી બચુભાઈ ખાવડે જણાવ્યું કે 16 વર્ષથી ચાલી રહી આવતી ગ્રામીણ ઓલિમ્પિક પરંપરામાં જિલ્લા
જિલ્લાના યુવાનો ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને તેમના સારા પરિણામો આપણને જોવા મળી રહ્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ગુજરાતનું નામ રોશન થઈ રહ્યું છે. રાજ્ય સરકારે દરેક જિલ્લામાં રમતગમતના અધ્યયન ભવનો અને સાધન સુવિધાઓના ઊભા કર્યા છે. તેના ફળરૂપે સાવ અંતરિયાળ વિસ્તારના ખેલાડીઓને પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવતા થયા છે. આ પ્રસંગે હોકી એસ્ટ્રોક ટર્ફ ગ્રાઉન્ડનું પણ મંત્રી બચુભાઈ ખાવડના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. ગ્રામીણ ઓલિમ્પિકમાં 8 કિલોમીટરની પુરુષ અને 5 કિલોમીટરની બહેનો માટેની દોડના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર પણ એનાયત કર્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ફારૂકભાઈ જેથરા, તાલુકા પંચાયતના પ્રમુખ અમરસિંહ રાઠવા, દેવગઢ બારિયાના પ્રાંત અધિકારી એ આઈ સુથાર, રમતગમત જિલ્લા અધિકારી વિરલ ચૌધરી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ફાર્મસે અમદાવાદમાં ઝીરો વેસ્ટ આધારિત ઓર્ગેનિક ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરતા સ્ટોરનો પ્રારંભ કર્યો છે. ઓર્ગેનિક ટ્રેડ એસોસિએશનના અનુસાર ભારતમાં આજે ઓર્ગેનિક ટ્રેડ માર્કેટ છેલ્લા ઘણા વર્ષોથી અભૂતપૂર્વ વૃદ્ધિ હાંસલ કર્યું છે. ગુજરાતમાં મનુષ્યના આરોગ્ય અને પર્યાવરણને પ્રોત્સાહન આપતી એક ટકાઉ અને સલામત ખોરાક પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે બાળપણના મિત્રો રાજકુમાર ભણસાલી અને યશ મહેતાએ, જેઓ બંને સીએ છે, તેઓએ ઓર્ગેનિક નવા સ્ટોરનો પ્રારંભ કર્યો છે. ઇકો ફ્રેન્ડલી માર્કેટ પ્લેસ તથા પ્રાકૃતિક રાસાયણિક મુક્ત ખેતીનો અભ્યાસ કરતા વિશ્વાસપાત્ર ફ્રેમરો પાસેથી ઉચ્ચ ગુણવત્તાની પેદાશો પ્રાપ્ત કરી આપવામાં આવશે. ઓર્ગેનિક ફૂડ ઉપયોગ અંગેની માંગ અને સંશોધન વિશે વાત કરતા સીએએસ કહે છે કે યુએસ અને યુરોપમાં હું ખૂબ જ ઓછા સમય માટે ગયો હતો, જ્યાં મેં જોયું કે ઘણા ભારતીય કાર્બનિક ઉત્પાદન માટેના ઉત્સુકતા ધરાવે છે. ત્યારે પરત ફરતા મેં મારા બાળપણના મિત્ર, જે સ્વભાવથી ફૂડ લવર્સ છે, રાજકુમાર સાથે વિદેશમાં ભારતીય કાર્બનિક ઉત્પાદનોના બજાર વિશેની ચર્ચા કરી અને વાર્તાની શરૂઆત થઈ અને અમે બંને સીએ દ્વારા તેમના ખેતરના જીવનની શોધખોળ અને ખેડૂતોને મળવા કાર્બનિક ખેતીને સમજવા માટે મુંબઈથી નોકરી છોડીને આગળ વધ્યા. ઓર્ગેનિક ફૂડ અને અમદાવાદના તાજેતરમાં માહોલ વિશેની વાત કરતા સીએ રાજકુમારે જણાવ્યું કે શરૂઆતમાં દરેક જણાએ આ વિચારવાનું સાંભળવાનું રહ્યું. શહેર અને દરેક વસ્તુની ખરીદીમાં વસ્તુની કિંમતને લઈને સંવેદનશીલ છે. જ્યારે તમે સર્વિસ ક્લાસ લોકો માટે અને તે પણ સારા આહાર માટે કોઈ પણ વસ્તુ આપી શકાય તેમ છે. આપણા શાકભાજી માટેના મોટાભાગના ખેડૂતો આણંદ, ખેડા અને ભાવનગરના છે અને ફળો માટે આપણે મુંબઈ અને નાસિક તરફ આધારિત છીએ. અમારા આ નવા સ્ટોર્સમાં આપને ઓર્ગેનિક આધારિત ખાદ્ય સામગ્રી, ખાસ કરીને શાકભાજી, ફળો તમને ઉપલબ્ધ થશે. તે આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે અને ખેડૂતો સાથેથી અમે પણ ઓર્ગેનિક ખેતી માટેના એક વ્યવહાર તૈયાર કર્યો છે, જે પ્રમાણે અમે ખેડૂતો પાસેથી પણ ઓર્ગેનિક ખેતીની પેદાશો જ ખરીદીએ છીએ, તેમ પણ તેમણે જણાવ્યું હતું. મેરા નામ રાજકુમાર જૈન હૈ, મેં ઓર યશ મહેતા દોનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જિસને કામ શરૂ કિયા હૈ. ઓર્ગેનિક કે બારે મેં આપ લોગ સબ જાનતે હી હોંગે, પર ઓર્ગેનિક હૈ ક્યા એક્ચુઅલ મેં ઓર લોગ ક્યું ખાના ચાહિએ યે ચીઝ ઓર હમ લોગો ને ક્યું કામ કિયા હૈ ઉસકા મેં આપકો રીઝન બતાના ચાહુંગા. ઓર્ગેનિક જહાં પે કોઈ ભી તરહ કા કેમિકલ, કોઈ ભી તરહ કા યુરિયા, કોઈ ભી તરહ કા ડીએફએ યુઝ નહીં હોતા હૈ, વો ઉસકો અપન ઓર્ગેનિક કહેતે હૈ. આજ કે ટાઈમ મેં કેન્સર હોના, ઇમ્યુનિટી કમ હોના, બચ્ચો મેં બીમારીયાં હોના ઇતના જલ્દી, વો સબ કારણ હૈ કહીં ના કહીં ખરાબ ખાને કી વજહ સે. આજ અપને દાદા અગર 92 યર્સ કે હૈ ઓર વો આજ ભી સ્વસ્થ હૈ, તો કહીં ના કહીં ખાના હી ઉસકા રીઝન હૈ. હમ દોનો કા ઇસ ફિલ્ડ મેં આને કા રીઝન યે થા કી આજ કે ટાઈમ લોગો કે પાસ સહી સોર્સ નહીં કી કહાં સે ઓર્ગેનિક ખરીદે, કિસ પે ભરોસા કરે. અગર કોઈ 1.5 ગુણા દામ દે રહ્યા તો કિસકો દે, ઉસકે લિયે કોઈ ભરોસા નહીં થા, ઉસકે લિયે કોઈ એક્સેસિબિલિટી નહીં, ખરીદે કહાં સે. હમ લોગો ને ઉન ચીઝો પે ફોકસ કિયા, એક્સેસિબિલિટી, અફોર્ડેબિલિટી ઓર ઓથેન્ટિસિટી. હમ લોગ ટ્રાય કરતે કી જો ભી હમ પ્રોડ્યુસ લેકે આતે હૈ વો શુદ્ધ 100% ઓર્ગેનિક હોતા હૈ. દૂસરા, હમ લોગો ને ઇતને સારા ચેનલ એસ્ટેબ્લિશ કિયા હૈ અમદાવાદ મેં, જહાં પે લોગ ઓનલાઈન લેના ચાહે તો ઓનલાઈન લે સકતે હૈ, લોગ ઓફલાઈન લેના ચાહે સ્ટોર કી તરફ માધ્યમ સે, સ્ટોર કે માધ્યમ સે લે સકતે હૈ, લોગ વેન કી તરફ અલગ અલગ એરિયા મેં હમ લોગ લોકેટ કરકે વહાં સે ખરીદના ચાહે તો વહાં સે ખરીદ સકતે હૈ. તો આજ હમ ઉસકો એક્સેસિબલ કર રહે હૈ ઓર અફોર્ડેબિલિટી. આજ એ ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ યે સ્ટોર હમ લોગો ને લોન્ચ કિયા, બ્રિંગ યોર ઓન કન્ટેનર, ઇસી કા ફોકસ યે હૈ કી લોગ અપને કન્ટેનર ખુદ લેકે આયે, જહાં પે હમ લોગ કોસ્ટ સેવ કર સકતે હૈ, જહાં પે લોગ જિતના હમકો મટીરિયલ ચાહિયે ઉતના હી લે સકતે હૈ, ઉસકો હમ લોગો ને અફોર્ડેબિલિટી બનાયે કે આજ લોગો કો કમ દામ મેં ઓર્ગેનિક વસ્તુ ઉસકો પ્રાપ્ત હો પાયે. હમ પેકેજિંગ, લેબલિંગ ઉસકે ઉપર ખર્ચા નહીં કરકે વો હમ ફોકસ કર રહે હૈ. તો યે માર્કેટ બાય ફાર્મ સે એક કંપની હૈ જિસમે માર્કેટ બાય ફાર્મ સે સ્ટોર કા નામ હમ લોગો ને લોન્ચ કિયા.
सर ऑनलाइन में हमारा www.farmseindia.com के नाम से प्रेजेंट रहेगा और हम लोग का एप्लीकेशन है फार्मसे के नाम से FARMSE जो लोग एंड्रॉइड और प्ले स्टोर पर डाउनलोड कर सकते हैं और घर बैठे ऑर्डर कर सकते हैं। तो अहमदाबाद में शायद ऑर्गेनिक स्टोर्स बहुत होंगे बट ये स्टोर गुजरात का महाराष्ट्र या MP का सबका मिला के फर्स्ट जीरो वेस्ट फोकस्ड ब्रिंग योर ओन कंटेनर स्टोर है। इसमें आप अपने खुद के कंटेनर्स लेके आ सकते हैं और प्लास्टिक या कोई भी पैकेजिंग को लेस इन्वॉल्व करके आप खुद के कंटेनर्स में सामान लेके जाएंगे। तो हमारा आइडिया ये है कि लोग कम से कम पैकेजिंग पे पैसा खर्च करें। तो अगर आप कोई चीज़ 100 रुपीज़ किलो अगर बाय कर रहे हैं तो वो आप विदाउट पैकेजिंग यहाँ पे 95 में बाय कर सकते हैं। कम से कम पैकेजिंग को इन्वॉल्व करके और सेकेंड चीज़ जो ये स्टोर यूनिक है पे बाय वेस्ट। आप अपने घर से वेस्ट लेके आइए उस वेस्ट को यहाँ पे वे कराइए और उसका जितना भी अमाउंट होता है उससे आप यहाँ पे गुड्स खरीद सकते हैं। अगर आप 10 kg न्यूज़पेपर लेके आए तो 70 से 100 रुपीज़ का गुड आप यहाँ से फ्री में खरीद सकते हैं। तो हम उसको रिसाइकलिंग में भेज सकते हैं। सर वेजिटेबल्स एंड फ्रूट्स के लिए हम लोग मोस्टली लोकल डिपेंडेंट है। हमारा आइडिया हमेशा ये था कि वेजिटेबल्स और लोकली आना चाहिए। तो भावनगर और अहमदाबाद में खेड़ा ये दो हमारे मेन वेजिटेबल्स हैं। जैसे भावनगर से आज फार्मर्स भी यहाँ आए और खेड़ा हम लोग मेनली अब चालू हुआ खेड़ा से प्रोड्यूस क्योंकि गर्मी में वहाँ ज़्यादा कुछ होता है। वेजिटेबल्स मोस्टली खेड़ा और भावनगर से। फ्रूट्स हमारे अलग अलग लोकेशन से जो जहाँ से बेस्ट होता है वहाँ से हम लोग ऑर्गेनिक यूज़ करते हैं। हेलो मैं राजस्थान से हूँ अभी और मेरे को यहाँ पे ज्वाइन किए हुए सिर्फ 2 महीने हुए और मैंने यहाँ से बहुत सारी चीज़ें लाइक आई एम अ साइंस बायो स्टूडेंट बट मेरे को इतना ऑर्गेनिक के बारे में नहीं पता था पर जो कि मैं जब से मैंने यहाँ पे ज्वाइन किया मैंने बहुत सारी चीज़ की लाइक यश भैया राज भैया ने मुझे बहुत सारी चीज़ कर कहा कैसे अपनी फार्मिंग है कैसे हम लोग की फ्रूट्स वेजिटेबल्स आते हैं कहाँ से हम लोग सब गुड़ पाउडर आता है गुड़ क्यूब्स आते हैं हमारे सबके और मतलब और जो भी कस्टमर्स की जो भी क्वेरीज होती है मैं हैंडल करती हूँ। लाइक इनको क्वेश्चंस बहुत होते हैं कि ऑर्गेनिक क्या है ऑर्गेनिक कैसे हमको कैसे पता लगा सकते हैं कि ऑर्गेनिक ही है ये सब। तो हम लोग उनको प्रॉपर आंसर देते हैं प्रॉपर रीजंस के साथ और प्रॉपर उनको बता दें कि हाँ ये ऑर्गेनिक ही है। તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।